સુરત શહેરના આઠવા વિસ્તારમાં પારસીવાડ ખાતે આવેલી શાળા નંબર 131 નજીક સગીર બાળકીનું રિક્ષા ચાલકે અપહરણ કરી છેડછાડ કરતા આઠવા પોલીસ દોડતી થઈ ગઈ છે. સુરતમાં હવે ઘર નજીક રહેતી રમતી બાળકીઓ પણ સલામત નથી. અઠવાના પારસીવાડ ખાતે સગીર બાળકીનું રિક્ષા ચાલકે અપહરણ કરી છેડછાડ કરીને પરત મૂકી દીધી હતી. માતાની ફરિયાદને પગલે અઠવા પોલીસે અજાણ્યા પોલીસ ચાલકની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. અઠવા પોલીસ સ્ટેશનના પારસીવાડ ખાતે જે આવેલ સ્કૂલ છે 131 નંબરની શાળા પાસે આજરોજ સાંજના 6 વાગ્યાથી 8:30 વાગ્યાની વચ્ચે તસ્નીમ બાનુ નામના ફરિયાદીની 12 વર્ષની દીકરીને કોઈ અજાણ્યા રિક્ષા ચાલકો અપહરણ કરી કોઈ અજાણી જગ્યાએ લઈ જઈ શારીરિક છેડછાડ કરેલ હોવાની પરત મૂકી ગયેલ હોવાની હકીકત જણાયેલ છે. જે અનુસંધાને ફરિયાદીની ફરિયાદ લેવા માટે તજવીજ હાથ ધરવામાં આવેલ છે અને ભોગ બનનારની શારીરિક તપાસણી કરવા માટેની તજવીજ કરવામાં આવેલ છે. સર, આ કેસમાં બળાત્કાર થયા હોવાનું કંઈ હાલ સુધી લાગી રહ્યું છે? તપાસ દરમિયાન હમણાં કંઈ કહી શકાય એમ નથી. એ બાબતે મેડિકલ ચકાસણી બાદ જ નિર્ણય લઈ શકાય. સર, પરિવારને કોઈ પર શંકા હોય કે એવું? હાલની પૂછપરછ દરમિયાન એવી કોઈ હકીકત જણાય આવેલ નથી. આગળ તપાસ દરમિયાન જે પુરાવા મળશે એ આધારે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. ખરી હકીકત તો તબીબી તપાસ દરમિયાન જ બહાર આવશે કે બળાત્કાર થયો છે કે છેડછાડ. હાલ તો અઠવા પોલીસે બાળકીને તબીબી તપાસ માટે મોકલીને વધુ વિગતો મેળવવાનો પ્રયત્ન કર્યો છે. સાથોસાથ અજાણ્યા રિક્ષા ચાલકને ઝડપી પાડવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.